ગુજરાત માટે ગૌરવ સમો દિવસ કહી શકાય કે ઇન્ડિયા અને પાકિસ્તાનની જે એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. તેમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગથી ચોક્કસ કહી શકાય કે ઇન્ડિયાને ખૂબ શાનદાર જીત હાંસલ થઈ છે. એશિયા કપનું ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું અને ભારત તરફથી વિરાટ કોહલીના 35 રન જોવા મળ્યા હતા, જ્યારે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાની 3 વિકેટ અને અર્શદીપે 2 વિકેટ હાંસલ કરી હતી. તો ગુજરાત માટે ઇન્ડિયા માટે કહી શકાય કે ઇન્ડિયા હરેક ક્ષેત્રમાં ડંકો વગાડી રહ્યું છે, ત્યારે સ્પોર્ટ્સ લેવલે પણ ઇન્ડિયાએ ખૂબ સારી અને ભવ્ય જીત હાંસલ કરી છે અને ગુજરાતના 2 યુવા પ્લેયરો રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ જે પોતાની જીત હાંસલ કરી છે અને ઇન્ડિયા ટીમને જીત હાંસલ કરવામાં એક પોતાનો મહત્વનો સીફાળો આપ્યો છે. તો આ અંગે વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે ઇન્ડિયન ટીમના પ્લેયર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા. જી, કહી શકાય કે જે 2 આપણા ગુજરાતી યુવા પ્લેયર છે એમના દ્વારા ઇન્ડિયાને જીત મળી છે અને ખાસ આપણા સર રવિન્દ્ર સર એમાં છે, એમને ખૂબ સારી એવી પોતાનું પરફોર્મન્સ આપ્યું છે કે જેના કારણે ઇન્ડિયાને જીત મળી છે. તો ચોક્કસ આપના ઘરમાં તો ખુશીનો માહોલ હશે જ, શું કહેશો આપ? જી, ડેફિનેટલી, બીકોઝ ક્રુશિયલ ગેમ અને ઇન્ડિયા પાકિસ્તાનની જયારે મેચ થાય ત્યારે ઓબ્વિયસલી હાઈ વોલ્ટેજ ગેમ હોય અને એમાં જયારે ક્રુશિયલ ટાઈમમાં એમની જે ઇનિંગ છે, એમને એમનું જે પર્ફોર્મન્સ છે, તો ઓબ્વિયસ છે કે એમના માટે પણ એક કોન્ફિડન્સ લેવલ બુસ્ટ થયો હશે. અને યસ, વી આર સો મચ હેપી બીકોઝ એમનું જે પર્ફોર્મન્સ છે અને હજી આ ફર્સ્ટ ગેમ છે, નેટવર્ક હજી ઘણી બધી ગેમ્સ બાકી છે, તો હોપફુલી આના પર્ફોર્મન્સ અને આના જે એમનું એક કોન્ફિડન્સ છે એની સાથે જે કેરી ઓન કરે એવી વિશેસ. જી, ફેમિલી ને જયારે ફ્રેન્ડ્સ ની વાત થતી હોય ત્યારે ખૂબ જ ઉત્સાહ હોય, તો ગઈકાલે રાત્રે આપ લોકો આપણા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે કેવું સેલિબ્રેશન કર્યું? જી, ડેફિનેટલી, બીકોઝ ઘણા બધા મને મીન્સ કે લોકો ને બહારના માધ્યમથી પૂછતા હોય કે તે બધાનું ફેમિલી એશિયા કપમાં છે, ઓન પ્રેઝન્ટ ત્યાં છે, એમના હસબન્ડ સાથે ચીયર કરે છે, બટ આપ ત્યાં નથી જતા. બટ એકચ્યુઅલી એમાં એવું હતું કે હું ગ્રામ્ય વિસ્તારની મુલાકાતમાં હતી, દેન આફ્ટર રશમાં પાછા આવીને જે સેકન્ડ હાફ છે જયારે આપણું ઇન્ડિયન ટીમ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે ફૂલ ફેમિલી ફ્રેન્ડ્સ, બીકોઝ મારું વી આર ઇન જોઈન્ટ ફેમિલી, તો મારું ખુદનું ફેમિલી જેટલું વાસ્ટ છે, તો એમની સાથે જ એક અલગ આનંદ આવે છે. મારા બ્રધર છે, હી લાઈક વેરી મચ ઇન ક્રિકેટ, તો એમની સાથે એક જોવાનો અનેરો લાવો છે ને જયારે હસબન્ડ બહુ સરસ રીતે પરફોર્મ કરતા, તો ઓબ્વિયસલી એક ખુશી અને એક એક્સાઇટમેન્ટ અને એક જોય, બીકોઝ એઝ એ ઇટ્સ ઓલ અબાઉટ ગેમ, રાઈટ? તો એ એક માહોલ અને એ એક જે ફિલિંગ છે એ આપણે શબ્દોમાં ના વર્ણવી શકીએ કે એક ફીલ છે, એક એક્સાઇટમેન્ટ, નર્વસનેસ, આ બધું મિક્સ કોમ્બિનેશન સાથે ફેમિલી સાથે મેચ છે એ જોવાનો મજા અલગ મજા આવે છે, રાઈટ? જી જી. જીરો બાબા, હવે આગળ કહી શકું કે હરેક ક્ષેત્રમાં હવે ઇન્ડિયા એક એટલા લેવલે પહોંચી ગયું છે કે હરેક ક્ષેત્રમાં ઇન્ડિયા પોતાનો ડંકો વગાડી રહ્યું છે. પણ જયારે સ્પોર્ટ્સ ની વાત હોય ત્યારમાં પણ ઇન્ડિયા આગળ જ છે એમ કહી શકી, પણ જયારે ગુજરાતી બે જે યુવા પ્લેયરો છે એને ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે, તો ગુજરાતની જનતા માટે ખૂબ જ ગૌરવની વાત છે, ખૂબ જ ખુશીની વાત છે. તો ગુજરાતીઓને તેને લઈને બીજા જે સ્પોર્ટ્સમાં હવે નેક્સ્ટ ઉભરતા આપણા સ્ટાર છે, પ્લેયરો છે, એને આપ શું સંદેશ આપશો? જી, ડેફિનેટલી, બિલકુલ. જે એક ઓપોર્ચ્યુનિટી છે એ આઈપીએલ ના અને લીગ મેચીસ ના અને બીજી બધી ફ્રેન્ચાઇઝી ના માધ્યમથી ઘણી બધી યંગસ્ટર્સને ઓપોર્ચ્યુનિટી મળે છે, બીકોઝ પહેલાના સમયમાં જો જયારે મારા હસબન્ડે ડેબ્યુ કર્યું ત્યારે એટલી બધું ઓપોર્ચ્યુનિટી નહોતી. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, એમના પર્ફોર્મન્સ બેઝિસ એમને ટીમમાં છે એ સ્થાન મળતું. બટ નાવ ડેઝ આપણને ઘણી બધી ટેલેન્ટ છે એ મળે છે, ઓલ બીકોઝ ઓફ આઈપીએલ, બીજી ઘણી બધી એવી ફ્રેન્ચાઇઝ ગેમ્સ રમાય છે ઓવરઓલ વર્લ્ડ, તો યંગસ્ટર્સ માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને હવે ટેલેન્ટને નર્ચર કરી અને ફ્યુચર માટે બિલ્ડ કરવાની આપણી જે થિયરી છે એ ખરા અર્થમાં છે, ક્યાંક ને ક્યાંક યંગસ્ટર્સ માટે અને જે ક્રિકેટ રમી રહ્યા છે જેટલા બી પ્લેયર્સ એમના માટે પણ એક ઓપોર્ચ્યુનિટી વધી છે. તો ઓબ્વિયસલી કે ડે બાય ડે ક્રિકેટ છે એ સમહાઉ ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ સિનેરીઓને લઈને આગળ વધી રહ્યું છે.
રીવાબા, સમગ્ર વિગત બદલ આપનો. તો જે રીતે ઇન્ડિયાને જીત હાંસલ થઈ છે અને ગુજરાત માટે પણ ગૌરવસમી વાત છે. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ શાનદાર પોતાનું પરફોર્મન્સ જે જાહેર કર્યું હતું, ખૂબ જ સારી રમત બદલ સર્વ ગુજરાતીઓને ગૌરવ છે. તો ભારતનો ભવ્ય વિજય થયો છે પાકિસ્તાન સામે, જેને લઈને પૂરા ઇન્ડિયામાં અને ખાસ ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે.